નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. જય શ્રી કૃષ્ણ, જય માતા દી. હું શાસ્ત્રી મહેશભાઈ કનૈયાલાલ ભટ્ટ ફરી એકવાર આપ વચ્ચે ઉપસ્થિત થયો છું નવશ્રી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મદર્શનની અંદર. આજનું પંચાંગ અને રાશિ ભવિષ્યની માહિતી મેળવતા પહેલાં પરમાત્માનું સુમિરન કરી લઈએ. પ્રિયંગો કલિક આશામમ રૂપેણમ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્યમ ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યમ રીમ બુધાય નમઃ પ્રાર્થના નમસ્કારં ચ નમસ્કરોમિ. તો આજે છે 3 ફેબ્રુઆરી 2021 અને વાર છે બુધવાર. મહિનો ચાલી રહ્યો છે પોષ મહિનો. પોષ મહિનાની કૃષ્ણ પક્ષની આજે છઠ તિથિ છે, એટલે કે ષષ્ઠમ્યામ તિથો છે. આજનું નક્ષત્ર છે ચિત્રા નક્ષત્ર અને યોગ છે શૂલ યોગ. આજની ચંદ્ર રાશિ છે કન્યા, જે 9:48 પરિપૂર્ણ થઈ જશે અને ત્યારબાદ તુલા રાશિની શરૂઆત થશે. એટલે કે આજે 9:48 સવારના જન્મ સમય સુધી જન્મતા બાળકો માટે કન્યા રાશિ રહેશે અને ત્યારબાદ તુલા રાશિની શરૂઆત થઈ જશે. સૂર્ય રાશિ રહેશે મકર, ઋતુ છે હેમંત અને આયન છે ઉત્તરાયણ. વિક્રમ સંવત છે 2077. તો હતું આજનું પંચાંગ. હવે વાત કરીશું આજના રાશિ ભવિષ્યની. તો સૌપ્રથમ મેષ રાશિ આઉટડોર રમતો અને આકર્ષક ધ્યાન તથા યોગ લાભ લાવશે. આજે પાર્ટીમાં તમારી મુલાકાત કોઈક એવા માણસ સાથે થઈ શકે છે કે જે તમને નાણાકીય પક્ષમાં મજબૂત કરી શકે છે અને તમને સલાહ પણ આપી શકે છે. દિવસના ઉત્તરાર્ધ માટે કશુંક ઉત્સાહજનક સભ્યર અને મનોરંજક વિચાર કરો. એવા લોકો જુઓ ત્યાં સુધી એકલા છો જ્યાં સુધી તમે બધાની સાથે જોડાયેલા રહેશો ત્યાં વ્યક્તિ મળવાની સંભાવના તમને થશે. આપણા માટે આજના ઉપાયો, છોકરીઓ અને સ્ત્રીઓની લાગણીઓને તમે કોઈપણ પ્રકારની ઠેસ પહોંચાડશો નહીં, એટલે કે આજે સ્ત્રીઓ અને છોકરીઓનું સન્માન કરો. ત્યારબાદ વૃષભ રાશિ સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો. જે લોકો જમીન ખરીદી હતી અને હવે તે વેચવા માગે છે તે લોકોને કોઈક સારો ખરીદદાર આજે મળી શકે એમ છે. એનાથી તમને સારો ધનલાભ થઈ શકે એમ છે. સામાજિક કાર્યક્રમોમાં વગદાર અથવા તો મહત્ત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની તમને શ્રેષ્ઠ તક આજે મળશે. આપના માટે આજના ઉપાયો, સ્વાસ્થ્ય જીવનને સંતુલિત રાખવા માટે જે કિન્નરો છે એમને લીલા રંગની સામગ્રી એટલે કે વસ્ત્ર અને ચૂડી દાન કરો. ત્યારબાદ મિથુન રાશિ આનંદથી ભરેલો સારો દિવસ. જે લોકોને કોઈક અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે. જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે, તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે. આજે તમે તમારા જીવનની મુશ્કેલીઓ તમારા જીવનસાથી સાથે વહેંચવા માગો છો, પરંતુ તેઓ તમને તેમની સમસ્યા વિશે કહેશે અને તમને વધુ પરેશાન કરી શકે એમ છે. આપના માટે આજના ઉપાયો, કાળી અને સફેદ ગાયને ખોરાક ખવડાવો. જી હા, કાળી અને સફેદ ગાયને ખોરાક ખવડાવો. ત્યારબાદ કર્ક રાશિ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે. પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલાક સમસ્યા સર્જી શકે એમ છે. આજે તમારા સ્વપ્નની સુંદર ને મળતા જ તમારી આંખો ખુશીથી ચમકી ઉઠશે તથા તમારા હૃદયની ગતિ તેજ થઈ શકે એમ છે. એટલે કે કહેવાનો ભાવ, તમે તમારા પ્રિય પાત્રને આજે મળી શકો એમ છો. આપના માટે આજના ઉપાયો, ગાયને લીલા પાનવાળી શાકભાજી ખવડાવો. જી હા, ગાય માતાને લીલા રંગની શાકભાજી ખવડાવો. ત્યારબાદ સિંહ રાશિ તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે. ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની નવી કોઈક યોજના બનાવી શકો એમ છો અને શક્ય છે કે તે યોજના પણ સફળ થાય. સાંજે બાળકો સાથે થોડો આનંદમાં સમય વિતાવી શકો એમ છો. આપના માટે આજના ઉપાયો, કોઈપણ શનિદેવના મંદિર ઉપર તેલ અને પ્રસાદ ચડાવો. જી હા, શનિદેવના મંદિર જઈ તેલ અર્પણ કરો અને પ્રસાદ ચડાવો. ત્યારબાદ કન્યા રાશિ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય તમને આજે મળશે. જે લોકો પોતાના નજીકીઓ અથવા તો સંબંધીઓ જોડે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છે તેમને આજે ઘણું ધન સોચી અને વિચારીને પગલાં લેવાની જરૂર છે, નહીંતર આર્થિક નુકસાની થઈ શકે એમ છે. એટલે કે આજે ધન વાપરતા પહેલાં વિચારજો. ત્યારબાદ આપના માટે આજના ઉપાયો, ગરીબ અને જરૂરિયાતમંદ વચ્ચે કાળા ચણા વિતરિત કરો. ત્યારબાદ તુલા રાશિ તુલા રાશિની વાત કરવામાં આવે તો તમારો માયાળુ સ્વભાવ આજે તમને ખુશીભરી લક્ષણો આપશે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. ઘરના દેખાવને સુધારવા માટે ઘરની આસપાસ નવા ફેરફાર હાથ ધરશો. કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે. તમે ક્યારેક ચોકલેટ સાથે આદુ અને ગુલાબની સુગંધ માણી છે? તમારું જીવન
આજે તમને એ સ્વાદ આપવા જઈ રહ્યું છે. આપણા માટે આજના ઉપાયો, એક દીવો પ્રગટાવી એમાં કાળા અને સફેદ તલ અર્પણ કરો. ત્યારબાદ વૃશ્ચિક રાશિ. આજે તમારું આરોગ્ય સ્વાસ્થ્ય રહેવાની અપેક્ષા છે. પોતાના સારા સ્વાસ્થ્યને લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો. જે લોકો કોઈક અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે. એક સુંદર અને અદ્ભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ જમા કરશે. આપણા માટે આજના ઉપાયો. આપણા આજના ઉપાયની અંદર કુષ્ઠરોગી માટે નેત્રહીન અને શારીરિક રૂપથી અપંગ વ્યક્તિઓ જોડે રહી તેમને બહુરંગી વસ્ત્રો આપવાથી તમને આજે કાર્યની અંદર ગતિ પ્રાપ્ત થશે. એટલે કે કુષ્ઠરોગી, નેત્રહીન રોગી અને શારીરિક રૂપથી અપંગ વ્યક્તિની જોડે રહો અને એમને બહુરંગી વસ્ત્રો આપો. ત્યારબાદ ધનરાશિ. તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી પડતી હોય એવું લાગશે. કેમ કે તમારી તબિયત આજે બરાબર નથી. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો. એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. એકમેકને વધુ સારી રીતે સમજાવવા તમારે તમારા પ્રિય પાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે. આપના માટે આજના ઉપાયો. તમારા રોજના આહારમાં એલચી, કે જે બુધનું પણ પ્રતીક છે, તેનો ઉમેરો કરો. જી હા, એલચીનો રોજિંદા આહારમાં ઉપયોગ કરો. ત્યારબાદ મકર રાશિ. મિત્ર દ્વારા જ્યોતિષ માર્ગદર્શન તમારું સ્વાસ્થ્ય સુધારવા માટે તમને પ્રોત્સાહિત કરશે. જે વેપારી પોતાના વેપાર માટે ઘરથી બહાર જઈ રહ્યા છે તે પોતાનું ધન ખૂબ સાચવીને રાખે. ધન ચોરી થવાની શક્યતા છે. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરજો. તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દ્રષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ, લાલચથી નહીં. એટલે આજે લાલચથી દૂર રહેજો. આપના માટે આજના ઉપાયો. કપાળ ઉપર સફેદ ચંદનનો તિલક લગાવો. ત્યારબાદ કુંભ રાશિ. ભીડ ભરી બસમાં પ્રવાસ કરતી વખતે બ્લડ પ્રેશરના દર્દીઓએ વધારે તકેદારી રાખવી જોઈએ. જે લોકો વગર વિચારે પૈસા ખર્ચી રહ્યા છે એ આજે પોતાનું મહત્ત્વ પોતાનું પૈસાનું મહત્ત્વ સમજી શકે એમ છે. કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે એમ છે. પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય. મિત્રો અને સંબંધીઓ પર તમારા અભિપ્રાય થોપશો નહીં. કેમ કે એ પોતાના હિતમાં નથી અને વિનાશ કારણ પણ થઈ શકે એમ છે. એટલે આજે તમારો અભિપ્રાય કોઈની ઉપર થોપવાના પ્રયત્ન કરશો નહીં, પછી ભલે મિત્ર હોય કે પરિવાર હોય. આપના માટે આજના ઉપાયો. પોતાની મા તરફથી મળેલી ચાંદીની વાટકીની અંદર ચોખા, એટલે કે ચાવલ મૂકી ઘરની અંદર મૂકો. એટલે કે એક ચાંદીની પાત્રની અંદર ચોખા મૂકી અને ઘરમાં મૂકો. ત્યારબાદ મીન રાશિ. આજે ટેન્શન મુક્ત અને શાંત દિવસ રહેશે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. તમે ખુશ રાખવા માતા પિતા તથા મિત્રો તેમનું શ્રેષ્ઠ તમને આજે આપશે. પ્રેમ એ ઇન્દ્રિયોની મર્યાદાની બહારની વાત છે, પણ આજે તમારી ઇન્દ્રિયો પ્રેમના અતિ આનંદથી અનુભૂતિ તમને કરાવશે. આપના માટે આજના ઉપાય. લીલા રંગની દોરીમાં કાશ્યનો સિક્કો પહેરો. એટલે કે કાંસાનો સિક્કો લીલા રંગની દોરીમાં ધારણ કરો. તો હતું આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય. આવતીકાલે પાછા મળીશું. ત્યાં સુધી આપ નિહાળતા રહો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતા દી. મન મંદિર પૂજન ભંડાર નવસારીમાં ધાર્મિક ચીજ વસ્તુઓ ખરીદવાનું એકમાત્ર વિશ્વસનીય સ્થળ, જ્યાં એક જ છતમાં તમને મળી શકે છે ધર્મની વિવિધ વસ્તુઓ, જેવી કે પૂજાપાનો સામાન. આ ઉપરાંત પૂજાના વાસણો, દેવદેવીઓની મૂર્તિઓ, ફોટાઓ, શિવલિંગ, વિવિધ પ્રકારના રુદ્રાક્ષો, જપમારાઓ, પ્રભુના ઉપવસ્ત્રો અને વાગાઓ, સાથે સાથે તમામ પ્રકારના યંત્રો, મંદિરો માટે પૂજન સામગ્રી, ધાર્મિક પુસ્તકો, આ ઉપરાંત ઘરમાં રાખી શકાય એવા કલાત્મક મંદિરો, સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીની પ્રાપ્તિ કરવા માટેની અલભ્ય વસ્તુઓ સહિતની તમામ ચીજો મેળવવાનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ એટલે મન મંદિર પૂજન ભંડાર. ગોલવાડ ગેટથી ચાંદની ચોક જતા માર્ગ પર જોતા રહો મન મંદિર પૂજન ભંડારને સંગ ધર્મ દર્શન.